નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યૂઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ દસ જેમાં આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે એ વિશે અભ્યાસ કરશું વિદ્યાર્થીઓ આપ સૌ જાણો છો કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર યાને કે દુનિયાના અલગ અલગ દેશો સાથે જે આપણે વેપાર કરીએ છીએ એને આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર કહીશું આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશના વિવિધ નિયંત્રણો હોય છે જેને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે જે નીચે મુજબ છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જે સમસ્યા થશે એ થશે ચલણની સમસ્યા યાને કે આપણા દેશનું નાણું અલગ છે દુનિયાના દરેક દેશનું નાણું છે એ અલગ છે તો શું મુશ્કેલી થઈ શકે તો વિદ્યાર્થીઓ જુદા જુદા દેશોના જુદા જુદા ચલણ છે તો સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે આપણે કોઈ પણ સોદો કરીએ છીએ દુનિયાના દેશથી તો હવે પતાવટ નાણાંની મદદથી થશે તો એ પતાવટની અંદર જે છે ચલણ છે દુનિયાના દેશોનો અલગ હોવાથી મુશ્કેલી રહે છે આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી ન હોવાથી પણ મુશ્કેલી રહે છે વિદ્યાર્થી મિત્રો આયાતકાર છે અને નિકાસકાર ઘણી વાર આ બંને વિવિધ અંગેની કોઈ જાણકારી ન હોવાથી પણ મુશ્કેલી રહે છે ત્યારબાદ આપણે વાત કરીશું ભાષાની વિવિધતા વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે છે જોકે અંગ્રેજી ભાષામાં આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર થઈ શકે છે જેમ છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં આ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓ દુનિયાના દરેક દેશોની ભાષા છે અલગ છે અંગ્રેજી છે એના મદદથી ઘણી મુશ્કેલીઓ છે દૂર થઈ શકે છે પણ છતાં પણ જે પછાત દેશો છે એ દેશો સાથે વેપાર કરવામાં મુશ્કેલી રહે છે અંતરની મુશ્કેલી યાને ડિસ્ટન્સ વધારે છે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર બે દેશો જે હશે એના વચ્ચે અંતર છે વધારે છે યાને ડિસ્ટન્સ વધારે છે તો વ્યવહાર અને માલસામાનની હેરફેર કરવા માટે ખૂબ જ સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો અંતરમાં દુનિયાના દેશોની વાત કરી તો ઘણા બધા દેશો વચ્ચે ઘણું બધું અંતર રહેતું હોવાને કારણે સમયની ખૂબ મુશ્કેલી રહે છે બરાબર વ્યવહાર અને માલસામાનની હેરફેર કરવા માટે ખૂબ સમય ઘણીવાર ચાલ્યો જાય છે ચોથી વાત કરશું પ્રતિબંધો અને અંકુશો આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશની રાજનીતિ અલગ હોય છે દુનિયાના દેશો સાથે કેવો વ્યવહાર રાખવો એ દરેક દેશ પોતાની રાજનીતિ ઘડતા હોય છે અને એ અનુસાર એ આર્થિક નીતિ અને કે વેપારની લેવડ દેવડ નાણાં સાથે સંકળાયેલી બાબતો આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો છે એ મૂકતા હોય છે સરકારના વધુ પડતા નિયંત્રણને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ અવરોધાય છે દુનિયાના દેશોમાં પોતાની રાજકીય નીતિ અલગ હોવાથી આર્થિક નીતિ પણ એ અનુસાર ગણાય છે અને ઘણીવાર ઘણા બધા દેશો વિવિધ પ્રકારના નિયંત્રણો મૂકે છે સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ વેપાર કરવાની અંદર અવરોધ ઊભો થશે આ ઉપરાંત જોખમ મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ દરિયાઈ માર્ગે થાય અને દરિયાઈ માર્ગની અંદર જ્યારે માલસામાન જતું હોય ત્યારે હવામાનથી નુકસાન થઈ શકે કેમ કે દરિયાની આબોહવા સતત ખારી અને ભેજવાળી હોય છે અથવા તો ઘણીવાર માલ ડૂબી જવું દરિયાઈ ચાંચિયાઓ યાની કે દરિયાના ગુંડાઓ બરાબર એમના મદદથી એ માલની લૂંટ થાય છે અને આ આ બધા જોખમો જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એક મોટી સમસ્યા બની જતું હોય છે ત્યારબાદ વિવિધ કાયદાઓની અંદર તફાવત જોવા મળે છે જુદા જુદા દેશના વેપારને લગતા કાયદા અલગ અલગ છે અને તે સરળતાથી સમજવાની પણ સમસ્યા રહે છે કારણ કે દુનિયાના ઘણા બધા દેશોમાં દરેક દુનિયાના દેશનું કાયદું છે એ અલગ અલગ છે જેથી કરી દરેક દુનિયાના દેશને એ કાયદાને સમજવામાં સમસ્યા રહે છે વેપારી સંપર્કનો અભાવ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સાથે સંપર્ક છે ઓછો છે વધારે પડતું વેબસાઇટ અથવા તો દલાલોની મદદથી વ્યવહાર ચાલતું હોય છે હવે બે દેશો વચ્ચેનો જો અંતર વધુ હોય તો ત્યારે વેપારીઓ એકબીજાથી તદ્દન અજાણ છે એકબીજાને ઓળખતા પણ ન હોય ઘણી વાર એવું બની શકે છે આયાતકાર અને નિકાસકાર વેપારી વચ્ચે પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગે મુશ્કેલી રહે છે અને આઠમી સમસ્યા છે તોલમાપની મુશ્કેલી કેટલીક વાર જુદા જુદા દેશોના તોલમાપ જુદા જુદા હોવાથી તોલમાપ અંગેની સમસ્યાઓ પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે એ વેપાર કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે અસ્તુ